કવિતાનું શીર્ષક છે હું એટલે. મને કોરા કાગળમાં લખવાની આદત, લીટીવાળો કાગળ ગમે નહીં અને બધા પૂછે એટલે એના જવાબમાં આ કવિતા સૂજી છે હું એટલે. સાવ કોરો કાગળ જોઈએ મારે, સાવ કોરો કાગળ જોઈએ મારે, ને એમાં મારું સ્થાન ને મારી દિશા હું જ નક્કી કરું. સાવ કોરો કાગળ જોઈએ મારે ને એમાં મારું સ્થાન ને મારી દિશા હું જ નક્કી કરું. લીટીઓ દોરી આપે કોઈ મારા રસ્તાની, લીટીઓ દોરી આપે કોઈ મારા રસ્તાની, એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય. મારા શબ્દોને કોઈ કહે એમ ખસવાનું, એટલું ચડવાનું કે એટલું જ ઉતરવાનું મને મંજૂર નથી. એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી, એક એક અક્ષર નોખો, એક એક માનવી અનોખો. પર્વત, શિખર, નદી, ઝરણા, તરણા, ઈશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી. હું એટલે મારામાં વહેતું ઝરણું, મારામાં ઉગતું તરણું અને એમાંથી પ્રગટતા શબ્દો. આ કવિતાનું શીર્ષક છે અંધારું. બન્યું એવું કે મારા દીકરાને બહુ નાની ઉંમરમાં, હજી 5મા ધોરણમાં હતો, અને ચશ્મા આવ્યા. મને એટલો બધો આઘાત લાગ્યો, એમ હતું કે મોટી ઉંમરે જ ચશ્મા આવે, પણ આટલા નાના બાળકને ચશ્મા કેમ આવ્યા? અને એ સંદર્ભમાં મને આ કવિતા સૂજી. બચપણમાં અગાશી અમારી પાક્કી દોસ્ત હતી, બચપણમાં અગાશી અમારી પાક્કી દોસ્ત હતી. પરોઢનો કૂણો ઉજાસ સૂર્યની પાંખે ઉતરી આંખોમાં અંજાતો, રાત્રે ચાંદા મામાનું સ્મિત અને તારલાઓનો કૂણો સ્પર્શ હળવેથી અમારી પાંપણો બીડી દેતો. શરદ પૂનમની રાતે ચાંદનીના રૂમઝૂમતા અજવાળે સોયમાં 7 વાર દોરો પરોવ્યા પછી જ માં દૂધ પૌઆ આપતી. પછી અમે શહેરમાં આવ્યા, ચારે કોર આંખો આંજી દેતી રોશનીમાં. પેલું હુંફાળું અજવાળું ને નમણું અંધારું ક્યાંક ખોવાઈ ગયા. સૂર્ય, ચંદ્ર અને રાતે ક્યાંય સુધી અમારી સાથે વાતો કરતા હતા એ તારલાઓ અમે અમારા બાળકોને પ્લેનેટોરિયમમાં બતાવ્યા. અમે ખુશ હતા, અમારા બાળકોને અમે બ્રહ્માંડ બતાવ્યું. ખબર પણ ન પડી કે ક્યારે અમે અમારી તેજ આંખો શહેરને ભેટ ધરી દીધી. પણ ધીરે ધીરે હવે ખબર પડે છે કે શહેર પાછું વાળી રહ્યું છે ગામનું અંધારું અમારા બાળકોની ફીકી આંખોથી. મારી કવિતાઓ બધી અછાંદસ છે અને મોટે ભાગે કંઈક વિચાર પ્રતિવિચાર, ભાવ પ્રતિભાવ એ રીતે હંમેશા આવે છે. અમે નાના હતા ત્યારે રમતા, જે એ રમતના સંદર્ભમાં આ કવિતા આવી છે. નાની હતી ત્યારે, નાની હતી ત્યારે અમે બહેનપણીઓ સાથે મળીને રમ્યા કરતા, નાની હતી ત્યારે અમે બહેનપણીઓ સાથે મળીને રમ્યા કરતા, બે હાથની મુઠ્ઠીઓ એક પર એક રાખીને અમે ગાતા. અડકો દડકો દહીં દડુકો, શ્રાવણ ગાજે પેલું પાકે, ઉર મૂર ધતુરાના ફૂલ
સાકર, શેરડી, ખજૂર. સોય જોઈએ કે સાંભેલું? વર્ષો પછી સમજાયું કે સાકર, શેરડી અને ખજૂરના નામે એના માટે તો વેરાયા છે ચારેકોર માત્ર ધતુરાના ફૂલ. એણે બેમાંથી એક જ પસંદ કરવાનું છે, ભોંકાતી સોય કે ઝીંકાતું સાંભેલું. એણે બેમાંથી એક જ પસંદ કરવાનું છે, ભોંકાતી સોય કે ઝીંકાતું સાંભેલું. એની પાસે ત્રીજો વિકલ્પ નથી.